નમસ્કાર, હું છું આસિફ ખત્રીને. આપ જોઈ રહ્યા છો ફાસ્ટ બોડી ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના માકડી ગામના ખેત મજૂરો પર ચાલતી ગુલામી પ્રથાનો વિવાદ. બોડેલી તાલુકાના માકડી ગામના 200થી વધુ ખેત મજૂરો આજે બોડેલી સેવા સદન ખાતે પૂરતી મજૂરી ન મળવાને કારણે પગપાળા માકડીથી બોડેલી આવી બોડેલી સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવો સાંભળી આપણે શું કહે છે માકડીના ખેત મજૂરો. બહારના મજૂર લાવી કેરો રોપાઈ, અમારે મજૂર કોઈ કશું કીધું નથી, બરાબર. અને આજે કાલે એ લોકોએ એવું કર્યું એટલે આજે અમારા લોકો મજૂરી ગયા હતા ગોઠો ખોદવા, બરાબર. તો એ લોકોને તો અમારા ગામની ભાગો રચી રોઈ કા અને પાછા વાય, બરાબર. એટલે આનો નિરાકાર લાવો અમારે. કારણ શું છે? કારણ આ અમુરે જવા પણ નહીં દેતા અહીંયા એ લોકો બહાર, અને એ લોકો બહાર ના લાવે છે અને અંદર એ લોકો લઈ જાય છે તો 80 રૂપિયા ચૂકવે, 80 રૂપિયામાં અમને પોહા દે, બરાબર. બધા આખા ગામના પટેલો જ. કયા ગામના? માકડીના પટેલ. અને જે બહાર જશે તેને 11,000 રૂપિયા દંડ. અને અમારા ગામમાં જ મજૂરી કરો, બહાર નહીં જવાનું. અમારા ગામનું ખેતરનું કામ કરવાનું અને ઘેર રહેવાનું, બહાર જવાનું નહીં. એટલે ઓછી મજૂરીમાં અમારે ગામના લોકોને પોહાતું નહીં એટલે બહાર જ જાય. બહાર નહીં જવાનું અને એ લોકોને વધારે આપવા નહીં. અંબાબેન, અમે ગામ માકડીથી આવેલા છે અને મારું નામ દક્ષાબેન દિલીપભાઈ તડવી છે. અમારે મજૂરી વધારવા માટે આ રેલી કાઢવામાં આવી છે. ગામ લોકો અમે ગામના પટેલ લોકો અમને ઓછી મજૂરીમાં કામ કરાવે છે અને ગામમાં પણ કામ નથી કરવા દેતા અને તે લોકો બહાર પણ કામ કરવા જવા માટે રોકે છે. તે માટે અમારે હવે જે સરકારી ભાવ હોય તે જ અમારે મજૂરી જોઈએ. અમારે બીજી કંઈ સમસ્યા છે નહીં. અને તે લોકો ઘાસ કાપવા જશો તો તમારો પગ ભાંગી નાખવામાં આવશે એવી ધમકી આપે છે. તમારા છાપરા ઉખેડી નાખશું એ લોકો. એ રીતે બધાને ધમકી આપીને અમને કશું કામ કરવા નથી દેતા. અને 5 દિવસથી અમે લોકો ઘરે બેસી રહ્યા છીએ અને આજે 7-8 કિલોમીટર ચાલીને ભૂખ્યા તરસે અમે આજે સેવા સદનમાં આવી રહ્યા છીએ. માકડી ગામમાંથી આવ્યા આદિવાસી ભાઈઓ બધા મજૂરી દેતા હતા. એ લોકોએ અમને મજૂરી દેવા જતા એ લોકોએ રસ્તામાં રોકીને ડેપ્યુટી સરપંચ, બીજા ગામના 5-6 આગેવાનો, એ લોકોએ અમને રસ્તામાં ઉતારી દીધા. પેલો જે ટ્રેક્ટર લઈને મજૂર લેવા આવ્યો તે પાર્ટીને એવું કીધું કે તારું 11,000 રૂપિયા દંડ કરીશું, આ મજૂર તું લઈને જઈશ. તો કઈથી મજૂર લેવા આવ્યા? એ કદવારિયાથી આવ્યા હતા. આ રાજનગરની જોડે કદવારિયા ગામ છે ત્યાંથી આવ્યા હતા એ ભાઈ. એટલે એમની જોડે અમે મજૂરી જતા હતા તો ટ્રેક્ટર ભરીને તો એ લોકોએ રસ્તામાં અમને ઝઘડો કરીને ઉતારી દીધા. નહીં જવાનું એમ, બીજા ગામ નહીં જવાનું. એ લોકોએ કાલે બાદરપુરથી મજૂર લાવીને કીડો રોપાઈ, 160 રૂપિયા મજૂરી આપીશું અમે. અને એ ભાવથી તમારે રોપી હોય તો તમે રોપો, નહીં તો પછી અમે બાદરપુરથી મજૂરી એ લોકો લાયા અને લોકોએ કીડો રોપાઈ લીધી, બરાબર. આજે અમે બહાર જતા હતા મજૂરી તો અમને જવા નહીં દેતા, બરાબર. અમારા ગામમાં શું મજૂરી આપે છે? અમારા ગામમાં 80 રૂપિયા મજૂરી આપે છે અને બહારવાળા 200 રૂપિયા મજૂરી આપે છે. મજૂરી ના આપવા માટે ગામના પટેલો એવું કહે છે કે અમે 80 થી ઉપર 1 રૂપિયો ના આપીએ. બહાર જવા માટે ધમકી એ લોકો એવી આપે છે કે તમે બહાર જશો તો ગામનું કામ કોણ કરશે અને બહાર જાવ છો તો ગામમાં કેમ નહીં કામ કરતા, બરાબર. તો ગામમાં મેં કીધું અમને મજૂરી ઓછી પડે છે એટલે અમે કામ નહીં કરતા. મહિલાઓ જાય છે તો ચાર કાપવા જાય છે તો એવું કહે છે કે ટાંટિયા કાપી નાખીશું અને ચારની ઘાંસળી છોડાવીને ઉપર દવા રાઉન્ડ અપ છોટી દેશે. અને ડેપ્યુટી સરપંચ એવું બોલી ગયા છે કે અમે તમારા ઝૂંપડાને જેસીબી લાઈન તોડી નાખીશું. અમે આજે તાલુકા અહીં સેવા સદનમાં આવ્યા છે બોડેલી અને અહીંયા અમે એક અરજદાર તરીકે અરજી આપવા માટે આવ્યા છે. આપે ફાસ્ટ બોડેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવશો જેથી આપણને નવા અપડેટ તથા ન્યૂઝના નોટિફિકેશન તુરંત જોવા મળી જશે. ધન્યવાદ.